જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને રાશન કીટનું વિતરણ કરાયું. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની હાજરીમાં કૌશરભાઈ કલ્યાણી તથા સિરાજભાઈ ગંગાણીના સૌજન્યથી રાણપુર તાલુકામાં કીટ વિતરણ કરવામાં આવ્યું. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલા દાદા દાદી અભિયાન અંતર્ગત રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે રાણપુર તાલુકા જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનો સહિત સમગ્ર બોટાદ જિલ્લાના 100 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની હાજરીમાં રાણપુરમાં મિલિટરી રોડ પર આવેલ રિયલ સ્પીટનેક્સ કંપનીના માલિક કૌશરભાઈ કલ્યાણી તથા સિરાજભાઈ ગંગાણીના સૌજન્યથી રાણપુર તાલુકાના જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને રાશન કીટની વિતરણ કરવામાં આવી હતી. એક મહિના સુધી ચાલે તેટલી વસ્તુઓની રાશન આપણા માનનીય શ્રી એસપી સાહેબ હર્ષદ મહેતા સાહેબ છેલ્લા 1.5 વર્ષથી અને બોટાદ જિલ્લા પોલીસ જહેમત ઉઠાવી રહી હતી કે આપણા જિલ્લાની અંદર નિસંતાન સિનિયર સિટીઝન કેટલા, તેમની અથાગ મહેનત અને પરિશ્રમથી સર્વે કરવામાં આવ્યું. લગભગ 100 જેટલી કીટોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું અને એક કીટની અંદર ઘઉં, ચોખા, ખાંડ, ચા, તેલ, મરચું, હળદર, ધાણા જીરું, સેવ એક કીટ 25 દિવસથી મહિના આજુબાજુની ચાલશે. અને બોટાદ જિલ્લા પોલીસ વતી રિયલ સ્પીટનેક્સને લાભ મળ્યો તેનો અમને આનંદ છે. છેલ્લા 1.5 વર્ષથી બોટાદ જિલ્લામાં સિનિયર સિટીઝનને સલામતી માટે એમને ઉપયોગી થઈ શકાય એ હેતુથી દાદા દાદીનો દોસ્ત એવા પોલીસ દ્વારા એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. લગભગ 3,500 જેટલા વડીલોને સમગ્ર જિલ્લામાં આઈડેન્ટિફાય કરવામાં આવેલા, એ પૈકી 250 જેટલા વડીલો છે કે જે નિસંતાન છે, જેમને કોઈપણ પ્રકારના સંતાનો કે કોઈ આશ્રય નથી એવા લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે. એ પૈકી આજે 100 એવા વડીલો છે કે જેમને જરૂરિયાતમંદ છે, તો એવા લોકોને આજે કીટનું વિતરણનો અહીંયા રાણપુર અને સમગ્ર ત્યાં બોટાદ જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલું છે. રાણપુર ખાતે આવેલ રિયલ સ્પીનટેકના કૌશરભાઈ છે, એ આ સમગ્ર કીટના એ દાતાશ્રી છે. એમના પાર્ટનર સિરાજભાઈ એમને બંને થઈને આ બીડું ઝડપ્યું છે. આ અગાઉ પણ મારે અહીંયા ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ સિનિયર સિટીઝનને જેમને હેલ્થની આરોગ્યની જરૂર હતી એ આરએમએસ હોસ્પિટલ સાથે ટાઈપ કરીને બોટાદમાં કુલ 85 જેટલા સિનિયર સિટીઝનને સમગ્ર જિલ્લામાંથી લાવી એમનો આરોગ્ય વિષયક આખો હેલ્થ ચેકઅપ કેમ્પ એમની મેડિસિનની સારવાર માટે પણ આયોજન કરેલું. એ પૈકીના આ જ દાદા દાદીઓને છે એ આજે આ રિયલ સ્પીનટેક્સના સહયોગથી આ સુરક્ષા સેતુ હેઠળના આ કાર્યક્રમમાં એમને આજે 100 એવા દાદા દાદીને કીટનું વિતરણ કરવાનું આયોજન કરેલું છે.